તો આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચ સામાયિક મૂલ્યાંકન કસોટી જે એકમ કસોટી ફેબ્રુઆરી બે હજાર બાવીસ છે તે અંગ્રેજી વિષયની કુલ પચીસ ગુણનું પેપર સોલ્યુશન જોવાના છીએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર પાંચ માર્ક્સનો છે જોડકા જોડવાના છે તો સૌપ્રથમ ધ ગાર્ડનર એટલે ગાર્ડનરની સામે શું આવશે તો ગાર્ડનર ક્યાં કામ કરે તો પ્લાન્ટ્સ ઉપર કામ કરે બિઝી વિથ વોટરિંગ પ્લાન્ટ્સ એટલે જે પ્લાન્ટ્સ એટલે છોડવા હોય એને પાણી આપે બરાબર તો પહેલાંમાં શું આવશે બી આવશે ઓકે પહેલામાં બી હવે બીજું ધ પોટર ઇઝ પછી ડેસ્ક તો પોટર જે છે એ શું કામ કરે તો મેકિંગ પોટ્સ બરાબર ક્લિયર તો મેકિંગ પોટ્સ એટલે ઓપ્શન ડી તો બીજામાં આવશે ડી પહેલામાં બી આવે બીજામાં ડી જોડકો ક્યાં ફ્રેન્ડ્સ આગો પઢાઈ ડાઉટ છે તો આજે ડાઉટ ઓટ એપ્લિકેશન પર આપણે જો ક્વેશ્ચન પર ડાઉટ હે ઓ ફોટો ખીચો फोटो को क्रॉप करो और तुरंत वीडियो सॉल्यूशन पाओ डाउट आउट एप्लीकेशन पे फ्री में पूछो अनलिमिटेड सवाल यहाँ पे ये डाउट आउट एप्लीकेशन पे क्लास सिक्स टू ट्वेल्थ आई आई टी जे डब्ल्यू नीट सी बी एस यूपी बिहार राजस्थान और अदर स्टेट बोर्ड्स के हर सब्जेक्ट फिजिक्स केमेस्ट्री मैथ्स बायोलॉजी साइंस के क्वेश्चन के तुरंत वीडियो सॉल्यूशन पाओ डाउट आउट एप्लीकेशन पर ऑनलाइन क्लासेस अवेलेबल है जिसमें क्लास नाइन टू ट्वेल्ल आई टी नीट के क्लासेस ऑनलाइन है जहाँ पे आप अपने डाउट को लाइव क्वेश्चन पूछ सकते हो स्टेट टॉपर्स भी यह एप्लीकेशन से ही हुए है तो आज ही डाउनलोड कीजिए डाउट डाउटऑट ऐप लिंक नीचे डिस्क्रिप्शन में दी हुई क्लियर तो मेकिंग पॉट्स एले ऑप्शन डी तो बीजा में डी पहला में बी आए बीजा में डी जोड़कू आए तीजू द नर्स इज तो नर्स इज बिजी विथ नर्सिंग द पेशेंट પેશન્ટ સાથે બીઝી હોય એટલે ત્રીજામાં શું આવે એ ચોથું ધ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ એ સ્કેલ સાથે બિઝી હોય બરાબર તો ઈ આવશે ચોથામાં અને છેલ્લું ધ પોસ્ટમેન ઇઝ બિઝી વિથ ડિલિવરીંગ લેટર્સ જે પત્ર આવેલા હોય ને ડિલિવરી કરે તો અહીંયા સી તો આ રીતે પહેલામાં બી પછી ડી પછી એ પછી ઈ અને પાંચમામાં સી ખબર પડી ગઈ ને જોડકા રીતે તમારે જોડવાના છે ક્લિયર ઓકે ક્વેશ્ચન નંબર વન અહીં કમ્પ્લીટ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર ટુ તો અહીં તમને એ ભાગની અંદર તમને આ બધું નામ લખ્યું છે અને બી માટે તમને કૌશમાં આપેલા શબ્દો યોગ્ય શબ્દો તમારે લખવાના છે ચલો પહેલું છે નોટબુક તો નોટબુકની સામે શું આવશે નોટબુકનો ઉપયોગ કોણ કરે એ બા જણાવવાનું છે તો સ્ટુડન્ટ આવે બરાબર તો પહેલાંમાં શું આવશે અ સ્ટુડન્ટ ખ્યાલ આવી ગયો હું જેમ જેમ બોલું છું એમ સમજતા જાઓ અ નોટબુક તો અહીંયા આવશે પહેલાંમાં અ સ્ટુડન્ટ ક્લિયર ચલો હવે બીજું એન એકાઉન્ટ બુક હવે એકાઉન્ટ બુકનો ઉપયોગ કોણ કરે તો બિઝનેસમેન હોય એ આપણે એકાઉન્ટ બુકનો ઉપયોગ કરશે ઓકે તો બીજામાં શું આવશે અ બિઝનેસમેન અ બિઝનેસમેન લખવાનું બીજામાં પછી છે પાસબુક તો પાસબુકમાં કોણ આવે બેંક કસ્ટમર પાસબુકનો યુઝ કરે તો ત્રીજામાં બેંક કસ્ટમર હવે ચોથું છે એન એટલાસ હવે એન એટલાસમાં શું આવશે તો અ ટ્રાવેલર બરાબર જેનો યુઝ કરે એટલાસનો તો ચોથામાં શું આવશે ટ્રાવેલર હવે છે બ્લેકબોર્ડ તો બ્લેકબોર્ડનો યુઝ કોણ કરે ટીચર ઓકે તો અ ટીચર આવશે પાંચમામાં ખ્યાલ આવી ગયો ફરીથી એકવાર કહી દઉં છું પહેલાંમાં નોટબુકમાં સ્ટુડન્ટ એકાઉન્ટ બુકમાં બિઝનેસમેન પાસબુકમાં બેંક કસ્ટમર એટલાસમાં ટ્રાવેલર અને પાચબુક બ્લેકબોર્ડમાં ટીચર ક્વેશ્ચન નંબર વન અને ટુ ક્લિયર ઓકે હવે ક્વેશ્ચન નંબર થ્રી જોઈ લઈએ તમને અહીં આડાવાડા શબ્દો આપેલા છે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો મેં તમને અહીં બાજ બાજુમાં તમે જુઓ જવાબ આખું વાક્ય સેન્ટેન્સ તમને ગોઠવીને જ આપ્યું છે પહેલાંમાં જવાબ શું આવે તો પહેલાં માય ગ્રાન્ડ મધર પછી બીજું આવે પ્રેડ એટલે પ્રાર્થના કરે છે કોને ટુ ગોડ ભગવાનને તો આપણું સેન્ટેન્સ આ રીતે તૈયાર થયું માય ગ્રાન્ડ મધર પ્રેડ ટુ ગોડ આ રીતે તમારો જવાબ લખવાનો પહેલાંનો ક્લિયર ચલો હવે બીજું જોઈએ તો બીજામાં તમને અહીં વાક્ય આપેલું છે તો તમારો જવાબ આ રીતે થશે મોના વોચ અ ટીવી સિરિયલ લાસ્ટ નાઈટ એટલે ગઈ રાત્રે મોના ટીવી સિરિયલ જોઈતી હતી ઓકે તો આ રીતે આખું સેન્ટેન્સ તમને અહીં બનાવીને આપ લખેલું જ છે એ રીતે તમારો જવાબ લખવાનો છે ત્રીજાનું જે આડંપડું આપ્યું છે એનું સાચું સેન્ટેન્સ આ રીતે થશે સુમન વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટર ઓકે સુમન વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટર હવે ચોથું તો ચોથામાં થશે પહેલાં આવશે ધ કિંગ પછી આવશે લાફ લાઉડલી રાજા જે છે એ લાઉડલી જોર જોરથી હસતો હતો તો પહેલાંમાં શું આવે ધ કિંગ પછી આવે લાફ અને છેલ્લે આવશે લાઉડલી હવે જે પાંચમું છે એમાં પહેલાં આવશે આઈ પછી આવશે ડ્રેન્ક જ્યૂસ ઇન ધ મોર્નિંગ હું વહેલી સવારે જ્યૂસ પીવું છું ઓકે તો આ રીતે આખું વાક્ય બનશે આઈ પછી ડ્રેન્ક પછી જ્યૂસ ઇન ધ મોર્નિંગ ખબર પડી ગઈ આ ત્રીજા પ્રશ્નમાં પણ ના ખબર પડે તો અહીં સાઈડમાં લખેલ છે તમે જોઈ લેજો હવે ચોથો પ્રશ્ન જોઈએ જેની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની છે પહેલો પ્રશ્ન છે અહીં આપણને સંવાદ આપ્યો છે બરાબર તો લિબેરિયન કહે છે પ્લીઝ ટેક ધીસ ડેસ તો પહેલાંમાં શું આવશે સ્ટોરી બુક જો આ રીતે તમારે ખાલી જગ્યામાં સ્ટોરી બુક લખી દેવાનું બીજું લિયા કહે છે ડેસ મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક તો લિયા શું કહે છે ઓકે મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક ઓકે તો બીજામાં ઓકે આવશે પહેલી ખાલી જગ્યામાં સ્ટોરી બુક બીજી ખાલી જગ્યામાં ઓકે હવે ત્રીજામાં લિબેરિયન જવાબ શું આપશે યસ તો ત્રીજી ખાલી જગ્યામાં યસ આવે પછી લિયા સેઝ પ્લીઝ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ રીમ બુક લિ લિબેરિયન શું કહે છે ડેઝ વેલ રિટર્ન ધેમ ઇન ટેન ડેઝ તો કેટલી બુક્સ ટુ બુક્સ તો ચોથી ખાલી જગ્યામાં ટુ બુક્સ આવે હવે છેલ્લી પાંચમી ખાલી જગ્યા છે લિયા ડેઝ આઈ વિલ રિટર્ન ધેમ ઇન ફાઇવ ડેઝ તો શું કહેશે છેલ્લે થેન્ક્સ તો આ છેલ્લી ખાલી જગ્યામાં આવશે થેન્ક્સ ઓકે તો આ રીતે મેં ખાલી જગ્યાઓ પૂરી છે તમે જોઈને તમારે આન્સર આપવાના રહેશે ક્લિયર હવે ક્વેશ્ચન નંબર 5 છેલ્લો પ્રશ્ન જોઈએ જેની અંદર ખાલી જગ્યાઓ પૂરવાની છે કૌશમાં આપેલા શબ્દોને આધારે તો વન્સ અ શેફર્ડ બોય ડેશ ટુ ધ જંગલ તો વેન્ટ એ જંગલમાં ગયો એટલે વેન્ટ ટુ ધી જંગલ તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે વેન્ટ ક્લિયર બીજું હી ડેશ ધીસ ફ્રોક ઓફ શીપ તો હી વોચડ એણે શું કર્યું તો જોયું તો બીજી ખાલી જગ્યામાં શું આવશે વોચડ ઓકે હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન હી હેડ અ ટ્રીક ફોર અ ફન હેલ્પ હેલ્પ અ ક્રાઇડ વોલ્ફ વુફ આઈ એમ એન આઈ એમ અ ડેન્જર ધ પીપલ ઇન ધ વિલેજ ડેસ હી શોટ એટલે લોકો શું કર્યું સાંભળ્યું હર્ડ એટલે સાંભળ્યું એચ ઇ એ આર ડી હર્ડ ધી શોટ ધ કેમ રનિંગ ધેર ધ સેફર્ડ બોય ડેસ એન્ડ સેડ એટલે સેફર્ડ બોલ શું કર્યું લાફ હસ્યો તો લાફ અને બોલ્યો શેડ આર નો વોલ્સ અહીંયા કોઈ એવું ઘટના નથી ઘટી બરાબર કોઈ એવું થયું નથી શિફ્ટ નથી આવ્યું નો વોલ્સ ઇટ ડેસ જસ્ટ ફન ઇટ વોઝ અહીંયા છેલ્લી ખાલી જગ્યા શું આવશે વોઝ એણે માત્ર શું કર્યું મજાક કરી ફન કર્યું ઓકે તો આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોયું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નીચે જે લાલ બટન આપ્યું છે સબસ્ક્રાઈબનું એ દબાવી દેજો જેથી આવા અવનવા વિડીયો તમને સૌપ્રથમ મળતા રહે